छह जिनेन्द्र व्याख्यान 29मो सातमी आश्रव भावना अने आठमी संवर भावना ए बन्ने भावनानु विवेचन करतु संयुक्त प्रवचन पहलू तपुरिये तसद्य पयोगे तताक तथैवा श्रवै कर्म भी संवृतांगे भवेद् व्याकुल चंचल पंकिलश्च। परम ज्ञानी महोपाध्याय विनय विजय जी महाराज शांत सुधारस ग्रंथमां आपणा चित्तनी अशांतिओ नु कारण शू छे ए अंगे नु निदान करीने कई रीते आ चित्त शांति नो अनुभव करी शके ए माटे तत्वदृष्टिओ थी हृदय ने भावित करवानो एक मार्ग आपणने बताड़ी रहा छे। अने एमां अनित्य भावना अपरण भावना अने संसार भावना जगत नो बाह्य स्वरूप केवू छे एने समझावती आ त्रण भावनाओनो चिंतन पहला तबक्कामां एमणे रजू कर्यो। एकत्व अने अन्यत्व भावनानी अंदर आत्मानु स्वरूप केवू छे अने आत्मानी दृष्टिए बीजा बधा ज पदार्थो केवा भिन्न छे आत्मा शू छे अने आत्मा शू नथी ए वात चौथी अने पांचमी भावनामां एमणे समझावी अने त्यार पछी छठी असूची भावनामां मुक्त एवो आ आत्मा देहना बंधनमां जे बंधायो छे जे देहनी अंदर हूंपणानी अने मारापणानी कल्पनाओ एणे करी छे ए देहनुं स्वरूप केवो छे ए वात पण छठी भावनानी अंदर बताडवामां आवी। हवे पछीनी भावनाओनो विषय एक बदलाय छे जगतना स्वरूपनुं चिंतन आत्म स्वरूपनुं चिंतन देहनुं स्वरूप केवुं छे एनुं चिंतन आ ત્રણ તબક્કાઓ પૂરા થયા। સાતમી ભાવનાનું નામ છે આશ્રવ ભાવના, આઠમી ભાવનાનું નામ છે સંવર ભાવના અને નવમી ભાવનાનું નામ છે નિર્ઘરા ભાવના। આ ત્રણ ભાવનાઓ કર્મના તત્વજ્ઞાનને લગતી છે। જેમ જગતને આપણે ઓળખ્યું, જાતને ઓળખવાનો પ્રયત્ન કર્યો અને એ આત્મા જે દેહમાં બંધાયેલો છે એવા દેહનું સ્વરૂપ વાસ્તવિકતાથી શું છે એને પણ આપણે સમજ્યા, એમ આ દેહ અને આત્માનો સંબંધ કોના કારણે થઈ રહ્યો છે, શુદ્ધ બુદ્ધ અને મુક્ત એવો આ આત્મા અશુદ્ધ દશામાં અબૂધ દશામાં અને બદ્ધ દશામાં કોના કારણે આવી ગયો છે એનું પણ ચિંતન કરવું પડશે। અને એ માધ્યમ તરીકે જે પરિબળ કામ કરી રહ્યું છે એ કર્મ શું ચીજ છે, કર્મ કેવી રીતે બંધાય છે, બંધાતા કર્મોને કેવી રીતે અટકાવી શકાય અને બંધાઈ ગયેલા કર્મોને ભોગવ્યા વિના કેવી રીતે ખપાવી શકાય, આ બધી વાતોને જો સાચી રીતે અને સારી રીતે સમજવામાં ના આવે તો આત્મા ક્યારેય પણ ખરેખર મુક્ત દશાને પ્રાપ્ત કરીને સાચી શાંતિનો અનુભવ ના કરી શકે। શાંતિનો અનુભવ જેમણે કરવો છે એને અશાંતિનું કારણ જે છે દેહ અને આત્માનો સંબંધ કરાવનાર જાત અને જગતની વચ્ચેની અનેક વિવિધતાઓ વિચિત્રતાઓને વિષમતાઓને ઉભી કરનાર જે કર્મ પરમાણુઓ છે, કર્મ બંધ છે, એ કર્મના તત્વજ્ઞાનને પણ સમજી લેવું જોઈએ। અને હવે પછીની આ ત્રણ ભાવનાઓ કર્મના તત્વજ્ઞાનને લગતી છે। વિશ્વની અંદર બે પદાર્થો કામ કરી રહ્યા છે, જળ તત્વ અને ચેતન તત્વ। પરમાત્મા અનંત સિદ્ધ પુરુષોનો જે આત્મા છે એમની શુદ્ધ ચેતના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે પરમાત્માઓ। પરમાત્માનો જે આત્મા છે એની ઉપર કોઈ પણ જળ તત્વની અસર નથી, બિલકુલ વિશુદ્ધ કક્ષાની અંદર એમનું ચૈતન્ય આજે અસ્તિત્વ ધરાવી રહ્યું છે। જેમ આ વિશ્વની અંદર આવા વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપી તત્વો છે એમ આ વિશ્વની અંદર માત્ર જળ એવા પણ કેટલાક તત્વો છે કે જેને કોઈ સંવેદના નથી, કોઈ અનુભૂતિઓ નથી, કોઈ તત્વની કોઈ જાજી બીજી અસર નથી, એવા કેટલાક જળ તત્વો છે। અને કેટલાક તત્વો જળ અને ચેતન બંનેનું સંમિશ્રણ રૂપ છે। આપણને જે સ્થૂળ ભૂમિકાએ બાહ્ય પદાર્થો દેખાય છે બધા માત્ર જળ છે। સિદ્ધ શિલાની ઉપર વિરાજમાન અનંત શુદ્ધ આત્માઓ એ માત્ર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે। અને સંસારની અંદર જીવન જીવતા આપણા જેવા જે જીવાત્માઓ છે આપણે બધા જળ અને ચેતન બંનેનું સંમિશ્રણ છે। આપણે માત્ર શુદ્ધ ચેતના પણ નથી અને આપણે એટલે માત્ર જળ તત્વ પણ નથી। જળ એવા દેહની અંદર પુરાયેલી આપણી આ ચેતના, આ જળ અને ચેતન બંનેનું જે સંમિશ્રણ થયું છે પરિણામે આજનું આપણું આ વ્યક્તિત્વ છે। કર્મનું તત્વજ્ઞાન એ અહીં આગળ વિચારવાનું છે કે જે સંસાર આપણને નજર સામે દેખાઈ રહ્યો છે એ સંસારની ત્રણ વિશેષતાઓ છે। સંસાર ઘણો બધો વિષમ છે, સંસાર ખૂબ વિચિત્ર છે અને સંસાર અનેક જાતની વિવિધતાઓથી સભર છે। કેટલી વિચિત્રતાઓ, વિષમતાઓ અને વિવિધતાઓ આપણને આ સંસારમાં જોવા મળે છે। ડગલે ને પગલે વિવિધતા જોવા મળશે, એક વ્યક્તિની અંદર કોઈ
जुदत दर्शन तमने थशे, बीजी व्यक्ति में जुदत दर्शन थशे, त्रीजी व्यक्ति की कोई जुदीज खासियत देखाशे, चौथी वस्तु में कई तमने वड़ी नवुज जाणवा मळशे। अनेक जातनी विविधताओं थी सभर छे आ संसार, मात्र विविधता छे एटलू ज नहीं, आ संसार मां न समझाय एवी केटलीक विचित्रताओ पण काम करी रही छे, खूब विचित्रताओ थी भरेलो छे आ संसार। अने अनेक जातनी विषमताओ, आजे आम होय काले आम थई जाय, सतत विषमताओ चाली ज रही छे, आ विषमताओ थी पण भरेलो छे आ संसार। विविधता, विषमता अने विचित्रता आ त्रणेय जे कई आपने संसार में देखाई रहा है, अनुभवाई रहा है, बधा पाछळ कयुं तत्व काम करी रही है, आ विविधता कोना कारणे, आ विचित्रता ने विषमताओ साथी उभी थई रही है, आनो पण विचार करवो पड़े। अने ए जे तत्व छे एने जैन परिभाषा नी अंदर कर्म कहेवामां आवे छे, कर्मना कारणे आ बधी विचित्रताओ अने विषमताओ उभी थयेली छे। आ कर्म एटले शुं छे? संसार नी जे कई आ विविधताओ देखाय छे एनी पाछळ जुदी जुदी दृष्टिओ होय, जैन दर्शन एनी पाछळना चालक बळ तरीके कर्म ने आगळ करी रही छे। कोई संप्रदाय एवी पण मान्यता छे के भाई जे कई आ बधो विश्व उभो थयो छे एना सृष्टा जो कोई होय तो ब्रह्माजी छे, ब्रह्माजी आ सृष्टि नी रचना करी छे, अने ए अंगेनी आखी एमनी व्यापक अने बहु मोटी कल्पना छे। परंतु आजे आपणे एनी चर्चा नथी करवी, जैन दर्शन नी जे मान्यता छे, जैन दर्शन आ विशे शुं माने छे एनी जारे आपणे विचारवू होय त्यारे एमां आपणे कर्म ने स्वीकारवो पड़े एम छे। क्या कर्मना कारणे? कर्म एटले बीजुं कंई ज नथी, आ विश्वनी अंदर व्यापक रीते सर्वत्र पथरायेली एक रजकणो छे, पुद्गलो छे, अने पुद्गलनी पण एक जबरदस्त शक्ति। आजे तो हवे पुद्गलनी शक्ति ने समझावानी जरूर रही नथी, वैज्ञानिक स्तरे के पण अणु अने परमाणुनी केटली ताकातो छे ए आजे हवे प्रयोग सिद्ध थई चूकेलो छे। पण वर्गणा नामना केटलाक पुद्गलो, कर्म नामनी केटलीक रचकणो आ विश्वमां सर्वत्र पथरायेली पड़ी छे, ज्यारे ए पुद्गलो आत्मानी साथे संपर्कमां आवे छे, आत्मानी उपर लागे छे, त्यारे तेनी अंदर एक जातनी एवी शक्ति उभी थई जाय छे के जे शक्ति आ संसारनी अनेक विविधताओ विचित्रताओ अने विषमताओनुं सर्जन कर्या विना रहेती नथी। जे कई पण आ सर्जन थई रह्युं छे एनी पाछळ आ कर्म पुद्गलो काम करी रह्या छे। आश्रव भावनानी अंदर एनुं चिंतन करवानुं छे। आश्रव आ एक जैन परिभाषानो शब्द छे, आत्मानी उपर कर्मोने लागवाना जे कारणो, आत्मानो अने कर्मनो संबंध थवाना जे कारणो एनी जैन परिभाषामां आश्रव कहेवामां आवे छे। आत्मानी अंदर कर्मोने आववाना मार्गो, ए कर्मोने आवता अटकाववानी जे प्रक्रिया, अटकाववाना जे उपायो एने जैन परिभाषामां संवर कहेवामां आवे छे। अने आत्मानी उपर लागी चूकेला कर्मोने आत्मा उपरथी खंखेरी नाखवा एने जैन परिभाषामां निर्जरा कहेवामां आवे छे। आ त्रणेय पारिभाषिक शब्दो छे, आश्रव एटले कर्मबंध थवाना कारणो, संवर एटले कर्मबंध थता अटकाववाना उपायो, अने निर्जरा एटले થઈ ગયેલા કર્મબંધને ખંખેરી નાખવાની પ્રવૃત્તિ। એમાં આશ્રય એટલે કે કર્મબંધ સાથી થઈ રહ્યો છે, સિદ્ધના આત્માઓને કોઈ કર્મબંધ નથી, આપણા આત્માને પ્રતિ પર કર્મબંધ થઈ રહ્યો છે। તો આ ભેદ કેમ પડ્યો, કોના કારણે છે આવું સાથી થઈ રહ્યું છે, આના કારણો શું, આ અંગેનો વિચાર આ સાતમી ભાવનાની અંદર કરવાનો છે। જેને કોઈક મોટું તળાવ હોય અને એ તળાવની અંદર જયારે ધોધમાર બાર વરસાદ પડતો હોય, મુંબઈની અંદર ધોધમાર વરસાદ પડે તો એ બધું વરસાદનું પાણી ક્યાં જાય, કાંસામાં, જે મુંબઈના મોટા મોટા સરોવરો છે છાપામાં તરત જ આવશે કે મુંબઈમાં પડેલો ધોધમાર વરસાદ સરોવરની સપાટી વધી, વરસાદ ક્યાંક પડે છે પણ એ બધું પાણી વહેતું વહેતું જાય છે ક્યાં, સરોવરની અંદર, અને એ સરોવરની અંદર બહારનું પાણી આવવા માટેના નાળાઓ હોય છે, નીકો હોય છે, જબરજસ્ત જે માર્ગો હોય છે, વરસાદના પાણીને સરોવરની અંદર ખલવાવા માટેના જે રસ્તાઓ છે, જે નાળાઓ છે, જે નીકો છે, એના દ્વારા પાણી ખલવાય છે। એમ આત્માની અંદર કર્મોની જે વર્ષા થઈ રહી છે, એ કર્મોની વર્ષા, કર્મ વર્ગણાના જે પુદ્ગલો છે, કર્મ પરમાણુઓ છે, એને આત્માની અંદર પ્રવેશ કરાવવાના જે નાળા, એને આવવાના જે રસ્તાઓ, એને આપણે ત્યાં આશ્રવ કહેવામાં આવે છે। અને એ જયારે અંદર પાણી આવે ત્યારે શું હાલત થાય, સરોવર જોયું છે આમ તો સરોવર શાંત હોય, પણ એ સરોવરની અંદર જયારે અચાનક પાણીનો ધોધ આવવા માંડે ત્યારે શાંત પણ સરોવર લહેરાવા માંડે, ખળ 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 ખળભળાટ એમાં આવી જતો હોય છે, શાંત સરોવર પણ ખળભળતું બની જતું હોય છે, સ્થિર એવું પણ એનું પાણી એ ઉછાળા મારવા માંડે છે, એમાં ચંચળતા આવી જાય છે, અને નિર્મળ એવું પણ પાણી
તે વખતે કેવું દોડાયેલું બની જાય છે, નવું પાણીનો ભરાવો થાય ત્યારે, જયારે પાણીનો ભરાવો થાય છે સરોવરમાં ત્યારે આ ત્રણ વાતો થાય છે, એમાં વ્યાકુળતા ખળભળાટ આવે છે, એમાં ચંચળતા આવે છે અને એમાં દોડામણ મલિનતા આવે છે. આત્માની અંદર જયારે કર્મ પરમાણુઓનો પ્રવેશ થાય છે, આત્મા ઉપર જયારે કર્મ પુદગલો લાગે છે ત્યારે ચેતનાની અંદર પણ આ ત્રણ પરિણામો આત્માની અંદર પણ આવી જતા હોય છે. હકીકતમાં તો આત્માનું મૂળભૂત સ્વરૂપ છે શુદ્ધ સ્વરૂપ છે, એનું આત્મા શુદ્ધ સ્વરૂપી છે, આત્મા પૂર્ણ જ્ઞાની છે, જ્ઞાનમય સ્વરૂપ છે એનું, અને આત્મા મુક્ત છે, મુક્ત સ્વરૂપ છે આત્માનું, શુદ્ધ બુદ્ધ અને મુક્ત એવો આ આત્મા જયારે કર્મ પરમાણુઓનો પ્રવેશ થાય છે, આત્માની ઉપર લાગે છે ત્યારે એનામાં ત્રણ વિચિત્રતાઓ આવે છે. શુદ્ધ એવો આ આત્મા અશુદ્ધ બનવા માંડે છે, બુદ્ધ એવો આ આત્મા અબૂધ દશાની અંદર મુકાઈ જાય છે, અને મુક્ત એવો આ આત્મા એ બદ્ધ દશામાં આવી જાય છે, બંધાઈ જાય છે. શુદ્ધ બુદ્ધ અને મુક્ત એવા આત્માને અશુદ્ધ બનાવનાર, અબૂધ બનાવનાર અને બદ્ધ બનાવનાર જો કોઈ તત્વ હોય તો એ કર્મ પરમાણુઓ છે. અને એવા કર્મ પરમાણુઓ જયારે આત્માના પ્રવેશ કરે છે, આત્માની ઉપર લાગે છે જયારે પુદગલો, ત્યારે એનામાં પણ વ્યાકુળતા આવે છે, ચંચળતા આવે છે અને મલિનતા આવે છે. સરોવરમાં પાણી આવે એટલે તલા ખળભળાટ, એમ આત્માની અંદર કર્મ નો પ્રવેશ શરૂ થયો, કર્મ પુદગલો લાગતા લાગવા માંડે એટલે તરત જ ચેતનાની અંદર એક જાતની શુદ્ધતા અને ખળભળાટ ઉભો થાય છે, ચંચળતા આવી જાય છે. અને જેમ પાણી દોહળી જાય એમ આત્મચેતના એના મનના અધ્યવસાયો એના એક દોહામણ ઉભું થઈ જાય છે, અનેક જાતના સંકલ્પ અને વિકલ્પોની મલિનતા આ ચિત્તની અંદર પેદા થઈ જાય છે. શુદ્ધતા, ચંચળતા અને મલિનતા એ કર્મના બંધના કારણે ઉભા થતા ત્રણ રોગો છે, ત્રણ વિકૃતિઓ છે. સ્થિરતા, સ્વસ્થતા અને પવિત્રતા એ આત્માની પ્રકૃતિ છે. ગમે તેવી પરિસ્થિતિ હોય કોઈ પણ ખળભળાટની સ્વસ્થતા એ આત્માની પ્રકૃતિ છે, ચંચળતાની પણ સ્થિરતા એ આત્માની પ્રકૃતિ છે, અને પવિત્રતા એ આત્માની પ્રકૃતિ છે. સ્વસ્થતા, સ્થિરતા અને પવિત્રતા એ આત્માની પ્રકૃતિ છે. વ્યાકુળતા, ચંચળતા અને મલિનતા એ આત્માની વિકૃતિ છે. કર્મ સંયોગના કારણે બધી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ જયારે કોઈ પર પદાર્થના સંયોગમાં આવે ત્યારે એ પ્રકૃતિ નષ્ટ થતી હોય છે અને વિકૃતિ આવી જતી હોય છે. શીતલ રહેવું એ પાણીની પ્રકૃતિ છે, પણ વિરુદ્ધ ગુણધર્મ વાળા એવા અગ્નિના સંયોગમાં જયારે પાણી આવે છે ત્યારે એ પાણીની અંદર શીતળતાને બદલે ઉષ્ણતાની વિકૃતિ આવી જાય છે કે નહીં? આવી જાય છે. ઠારનારું પાણી બાળનારું પણ બની જાય કે નહીં? દઝાડનારું પણ બને કે નહીં? બની જાય છે. કેમ આવી? પ્રકૃતિ તો એની શીતળતાની હતી, પણ એનામાં આ ઉષ્ણતાની વિકૃતિ કોના કારણે આવી? કયો કે એને પેલા અગ્નિના સંયોગના કારણે આવી. કારણ કે પાણીનો ગુણધર્મ જુદો છે અને અગ્નિનો ગુણધર્મ જુદો છે. વિરુદ્ધ ગુણધર્મ વાળી વસ્તુના પરિચયમાં જયારે વસ્તુ આવે ત્યારે એનામાં એની વિકૃતિ આવ્યા વિના રહેતી નથી. એમ ચૈતન્યના ગુણધર્મો જુદા છે અને જળ એવા કર્મ પરમાણુઓના ગુણધર્મો જુદા છે. આ આપણો આત્મા જયારે વિરુદ્ધ ગુણધર્મ વાળા એવા કર્મના સંયોગને પામે છે, કર્મની સાથે સંપર્કમાં આવે છે, ત્યારે આત્મા પણ એની મૂળભૂત પ્રકૃતિને ગુમાવી બેસે છે અને એનામાં એક જાતની વિકૃતિ આવી જાય છે. સ્વસ્થતાની જગ્યાએ વ્યાકુળતા આવી જાય છે, સ્થિરતાની જગ્યાએ ચંચળતા આવી જાય છે, પવિત્રતાની જગ્યાએ એનામાં મલિનતા પ્રવેશ કરી જાય છે. અને આ વિકૃતિઓ આ કર્મ સંયોગના કારણે આવી રહી છે. અને આવો કર્મ સાથેનો સંયોગ આત્માનો અનાદિકાળથી ચાલી રહ્યો છે. અનાદિકાળથી આ કર્મ સંયોગ ચાલી રહ્યો છે. જૈન દર્શને કેટલીક વસ્તુઓને તલ્લેથી સ્વીકારી લીધી છે કે જીવ અનાદિનો છે, એનો સંસાર અનાદિનો છે અને અનાદિકાળના કર્મ સંયોગના કારણે ચાલી રહ્યો છે. આ કર્મ સંયોગ જે આત્માની સાથેનો છે એ છે તો અનાદિકાળનો, પણ વળી પાછો નવો નવો વધી રહ્યો છે. નવા નવા કર્મ આત્માની ઉપર બંધાઈ રહ્યા છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ આવું નહીં કરતા કર્મ બંધાશે. કર્મ બંધાય એટલે શું? કર્મને બાંધવું એટલે શું? શું થાય છે કર્મ બંધાય છે એટલે? કોઈ માણસ દોરડું લાવે છે કર્મના પરમાણુઓને પકડીને અને આપણા આત્માને પકડીને, બેને પકડીને એની ઉપર દોરડાથી બાંધીને એને કંઈક આમ ગાંઠ મારે છે. કર્મ બંધાયા એટલે શું? એનો અર્થ શું? આ તો એક વ્યવહારિક ભાષા છે કર્મ બંધાયા એ, પણ હકીકતમાં કર્મ બંધ એટલે બીજું કંઈ જ નથી. જયારે પણ આપણો જીવાત્મા મનથી કંઈ વિચાર કરે છે, વાણીથી કંઈ ઉચ્ચાર કરે છે અને કાયાથી કોઈ આચાર કરે છે, આચાર વિચાર અને ઉચ્ચાર, મન વચન અને કાયા એની કોઈ પણ વૃત્તિ અને પ્રવૃત્તિ જયારે આપણો આત્મા કરે છે, ત્યારે એ આત્માની અંદર, એ ચૈતન્યની અંદર એક જાતની એવી ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે, એક એવી પ્રક્રિયા થાય છે કે જેના કારણે આત્મામાં
કોઈક વિચાર કરવાના કારણે, કોઈક વાણીનો ઉપયોગ કરવાના કારણે, કોઈક શરીરથી પ્રવૃત્તિ કરવાના કારણે એ ચૈતન્યની અંદર એક ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે. અને જ્યાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ, બીજી બાજુ વિશ્વની અંદર સર્વત્ર સૂક્ષ્મ એવી આ કર્મ રજકણો એ પથરાયેલી પડી છે. આત્મામાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થવાના કારણે એની કર્મ વર્ગણાઓ, એ કર્મ પૂતગલો, એ રજકણો તરત જ ખેંચાય છે, એના આકર્ષણ આવે છે. અને એ આત્મા કર્મ પૂતગલોને ખેંચે છે. જે આત્માની ઉપર એ કર્મ પૂતગલો જે ચોંટી જાય છે, લાગે છે, બસ આ આત્માની ઉપર કર્મોનું લાગવું એનું નામ છે કર્મબંધ, બીજું કઈ જ નથી. પરમાણુઓ ફેલાયેલા છે, એ પરમાણુઓ આત્માની ઉપર આવીને ચોંટે છે, એટલે આપણે કહીએ છીએ કે કર્મબંધાયા. લોહ ચુંબક પડ્યું હોય, એની પાસે નજીકમાં જો લોઢું લઈ જાઓ તો લોઢું તરત જ ચુંબક તરફ ખેંચાઈ જાય કે નહીં? ખેંચાઈ જાય. એમ કર્મ પૂતગલો પડેલા છે. જે જે આત્મા જે જે વખતે જે જાતની પ્રવૃત્તિ કરે છે, એનો જેવો ફોર્સ હોય, ચુંબકીય શક્તિ જેટલી તીવ્ર હોય, એટલું એની નજીકમાં રહેલા જે તે કર્મ પૂતગલો, કર્મ રજકણો તરત જ ખેંચાઈને આત્માની ઉપર લાગી જાય છે, ચોંટી જાય છે. અને એને આપણે કહીએ છીએ કે આને આ કર્મ બાંધ્યા, એટલે કે એટલી કર્મ રજકણો એ આત્માની ઉપર ચોંટી ગઈ. અને આ આત્માની ઉપર જયારે એ કર્મ રજકણો ચોંટે છે, ત્યારે એનામાં પણ જળ એવા એ કર્મ પૂતગલોમાં એવી એક શક્તિ ઉભી થઈ જાય છે આત્માના સંયોગના કારણે, કે એ પછી અનેક જાતની વિષમતાઓનું સર્જન કરે છે, વિવિધતાઓનું સર્જન કરે છે અને વિચિત્રતાઓનું સર્જન કરે છે. સંસાર વિચિત્ર છે, વિષમ છે અને વિવિધતાઓથી ભરેલો છે. એનું કારણ સંસારની અંદર રહેલા જીવાત્માઓ સતત આ કર્મ પૂતગલોને ચોંટાડી રહ્યા છે. અને કર્મ અને આત્મા, પૂતગલ અને ચેતન, આ બંનેનો સંયોગ, એ સંયોગ આ બધી વિચિત્રતાઓનો સર્જક છે. આ કર્મ બંધાય છે એટલે શું થાય છે? આત્માની ઉપર કર્મ પૂતગલો ચોંટ્યા એટલે એનામાં એક જાતની શક્તિ ઉત્પન્ન થઈ. એ કઈ જાતની શક્તિ ઉત્પન્ન થાય છે? અને જે પડે, આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ, એ જ પડે એ કર્મની ઉપર, એ કર્મ પૂતગલોની અંદર અને આત્માની સાથેના સંપર્કના કારણે શું શું પ્રક્રિયા થાય છે, એ પણ વાત સમજવા જેવી છે. એવી ચાર પ્રક્રિયાઓ થાય છે. પ્રતિપળ જે પડે, આપણે મન વચન કાયાથી જે કોઈ શુભ કે અશુભ પ્રવૃત્તિ કરીએ છીએ, એ પડે કોઈ પણ જાતના સ્વભાવને બતાડ ન બતાડનારી એવી મુક્ત કર્મ રચકણો, એની અંદર આત્મા જયારે એને ગ્રહણ કરે છે, આત્મા ઉપર જયારે ચોંટે છે, જયારે કર્મ બંધાય છે, ત્યારે એ જ વખતે એ પ્રક્રિયા થતા એની ચાર પ્રવૃત્તિઓ, ચાર પ્રક્રિયાઓ એની વચ્ચેથી પસાર થઈ જાય છે, જેને આપણે ત્યાં જૈન ધર્મના એક કર્મ તત્વજ્ઞાનની અંદર બહુ ઊંડાણથી સમજાવવામાં આવ્યું છે. અને એના પારિભાષિક શબ્દો છે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. ચાર પ્રકારની પ્રક્રિયા થાય છે. આત્મા ઉપર કર્મ લાગે છે જયારે, ત્યારે શું નક્કી થાય છે? પહેલું તો એની એક પ્રકૃતિ નક્કી થાય છે કે આ પૂતગલો જે આત્મા ઉપર ચોંટ્યા, એ કર્મ પૂતગલો કઈ જાતની એની પ્રકૃતિ બતાડશે, એનો સ્વરૂપ, એનો સ્વભાવ, એનું પરિણામ કેવું આવશે, જયારે ઉદયમાં આવશે ત્યારે એ શું પ્રભાવ બતાડશે એનો? એ તમને મૂર્ખ બનાવશે કે બુદ્ધિશાળી બનાવશે? એ તમને યશ અપાવશે કે અપયશ અપાવશે? એ તમારા શરીરમાં સાતા જન્માવશે કે કોઈ પીડા ઉભી કરી દેશે? એ શું કરશે? આ કર્મ પૂતગલો જે અત્યારે આ પડે આત્માની ઉપર ચોંટ્યા, એ જયારે ઉદયમાં આવશે, જો આવે તો એ જયારે ઉદયમાં આવશે ત્યારે કઈ જાતનો પ્રભાવ બતાવશે? એની જે પ્રકૃતિ, એ પ્રકૃતિનો નિર્ણય કર્મ બંધ કરતી વખતે જ થઈ જતો હોય છે કે આટલા પૂતગલો ઉદયમાં આવશે ત્યારે આ જાતનો સાતા અસાતા, સુખ દુઃખ, યશ અપયશ, નીચતા ઉચ્ચતા, બુદ્ધિમત્તા મૂર્ખતા, કઈ જાતનું એનું પ્રત્યકરણ થશે એનું નક્કી થઈ જાય છે. એની પ્રકૃતિનો નિર્ણય થવો એનું નામ છે પ્રકૃતિ બંધ. જેમ એની પ્રકૃતિ નક્કી થાય છે, એમ એની સાથે જ આ જે અત્યારે આ પડે મારા કે તમારા આત્માએ જે કર્મ પૂતગલોને ચોંટાડ્યા, આત્માની ઉપર ચોંટ્યા, એ કઈ જાત કેટલો વખત સુધી આત્મા ઉપર ચોંટેલા રહેશે એની સ્થિતિનો પણ નિર્ણય થઈ જાય છે. એની કારણનો નિર્ણય થઈ જાય છે કે આ 2 વર્ષ કે 5 વર્ષ કે 25 વર્ષ કે 2 ભાવ કે 5 ભાવ કે 7 ભાવ કે કેટલો કાળ સુધી આ કર્મ પૂતગલો આત્માની ઉપર ચોંટેલા રહેશે એનો સામાન્યથી કાળ નિર્ણય પણ કર્મ બંધ વખતે થઈ જતો હોય છે. પ્રકૃતિનો નિર્ણય, એની સ્થિતિનો નિર્ણય થઈ જાય છે. ત્રીજું એક કાર્ય થાય છે, જયારે આપણો આત્મા કર્મ બાંધે છે તે જ વખતે એનો ફોર્સ નક્કી થઈ જાય છે કે ઉદયમાં આવશે ત્યારે સામાન્ય અસર બતાડશે કે જોરદાર કોઈક અસર બતાડશે. આ એનો ફોર્સનો નિર્ણય, પાવર, એનો પણ નિર્ણય થઈ જાય છે, જેને જૈન પરિભાષામાં રસબંધ કહેવામાં આવે છે. કે એનો રસ કેવો હશે? તીવ્ર રસ હશે કે મંદ રસ હશે? એના ફોર્સનો નિર્ણય થાય છે. અને ચોથું,
જ્યારે આત્મા કર્મ બાંધે છે તે વખતે એનો જથ્થો નક્કી થઈ જાય છે કે એકદમ સૂક્ષ્મ છે, આપણી આંખેથી ન દેખાય એવા અત્યંત સૂક્ષ્મ એવા એક કર્મ પૂતગલો, એ કર્મ રચકણો કેટલા જથ્થામાં આત્માની ઉપર ચોંટેલી રહેશે એના જથ્થાનો નિર્ણય પણ થઈ જાય છે. પ્રદેશ, કેટલા પ્રદેશો એના આત્મા ઉપર ચોંટેલા રહેશે એ ચોથી વાત નક્કી થાય છે. આમ ચાર વસ્તુઓ નક્કી થાય છે, એનો સ્વભાવ, એનો કાળ, એનો ફોર્સ અને એનો જથ્થો. આ ચાર વાતોને કર્મ તત્વજ્ઞાનની અંદર પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવામાં આવે છે. એક દાખલાથી હવે તમને સમજાવું. માની લો કે તમે તમારા ઘરની અંદર લાડવા બનાવવા માટે બેઠા છો, તો જ્યારે તમે ઘરમાં લાડવા બનાવો છો એ લાડવો બનાવતી વખતે જ લાડવાની પ્રકૃતિ નક્કી થાય છે કે આ લાડવો શું કામ કરશે. શિયાળામાં મેથીનો લાડવો બનાવતા હો તો આ મેથીનો લાડવો શું અસર ઉભી કરશે એનો પ્રકૃતિ નક્કી થાય કે નહીં, કે ભાઈ એ વા મટાડશે. ચૂરમાનો લાડુ નક્કી બનાવતા હો તો એની પ્રકૃતિ કે ભાઈ ચૂરમાનો લાડુ શક્તિ આપશે, એમાં પ્રોટીન્સ ઘણા છે. સૂંઠની લાડુડી બનાવતા હો તો એ શરદી મટાડશે, ગેસ દૂર કરશે. તમે જયારે કોઈ પણ પ્રકારનો લાડવો બનાવો છો તે વખતે એ લાડવાની પ્રકૃતિ નક્કી થઈ જાય છે બનાવતી વખતે, કે એના માટે જુદું કંઈ કરવું નથી પડતું. જ્યાં તમે લાડવો બનાવો એટલે કઈ જાતનો લાડવો છે એની પ્રકૃતિનો નિર્ણય તે જ વખતે થઈ જાય છે કે આ કોઈક લાડવો વામ મટાડશે, કોઈક શરદી મટાડશે, કોઈક શક્તિ ઉભી કરી દેશે, એની પ્રકૃતિનો નિર્ણય. પછી લાડવા બનાવો છો ત્યારે સામાન્યથી દરેક વસ્તુની સ્થિરતાનો કાળ હોય છે કે આ 15 દાડા કે મહિનો ટકશે, એ પછી લાડવા બગડી જશે, એમાં ફૂગ વળશે, એ વાસ મારશે, એ ફેંકી દેવા પડશે. કેટલો સમય સુધી વ્યવસ્થિત આ રહેશે એના કાળનો પણ નિર્ણય થતો હોય છે. પછી એનો રસ પણ નક્કી થાય છે. બનાવો છો ત્યારે જ એ તમારી બનાવટની જે પ્રક્રિયા છે એ જ વખતે એક વસ્તુ આ નિર્ણય થઈ જતી હોય છે કે કઈ જાતનો રસ બતાડશે. મેથી જો થોડી નાખી હોય તો સહેજ કડવો લાગે, ભારોભાર મેથી નાખી હોય તો એકદમ કડવો લાગશે જયારે ખાઈશું ત્યારે. ખાંડ ઓછી નાખી હોય તો બહુ ઓછી મીઠાશ આવશે, ફીકો લાગશે. બહુ ખાંડ નંખાઈ ગઈ હશે તો એકદમ મોં ભાગી નાખે એવો ગળ્યો થઈ જશે. એનો રસ પણ નક્કી થઈ જાય છે જયારે બનાવો છો પ્રક્રિયા ત્યારે જ. અને એનો પ્રદેશ, એનો જથ્થો તમે લાડવા બનાવો છો ત્યારે જ. ભાઈ નાની લાડુડી બનશે, સૂંઠની લાડુડી બનાવો તો આવડી બને, ચૂરમાના લાડુ બનાવો તો આવડા થાય, એનું પ્રમાણ એ પણ નક્કી થઈ જાય છે. લાડવા બનાવવાની ક્રિયા એક જ છે પણ એ લાડવા બનાવતી વખતે આ બધું પણ ભેગું જ થઈ જાય છે કે નહીં, એની પ્રકૃતિ, એની સ્થિતિ, એનો રસ અને એનો જથ્થો, પ્રમાણ. એમ આત્મા જયારે મન, વચન કે કાયાથી કોઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે આત્માની અંદર જે એક ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે, એ ચુંબકીય શક્તિ દ્વારા આત્મા જયારે કર્મ પરમાણુઓને ખેંચે છે, આત્માની ઉપર એ જે કર્મ રચકણો ચોંટે છે, જે કર્મ બંધ થાય છે, એ જ વખતે એની પ્રકૃતિ કે આત્મા ઉપર કેટલો સમય સુધી રહેશે, એની સ્થિતિ, એ કેવો ફોર્સ બતાવશે, એનો રસ અને એ કેટલા પ્રમાણમાં પરમાણુઓ ચોંટ્યા, એનો જથ્થો, આ ચારે વસ્તુઓ તે જ વખતે નક્કી થઈ જાય છે. આમ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, આ ચાર પ્રકારની પ્રક્રિયા કર્મ બંધ વખતે થઈ જતી હોય છે. જે વિવિધતા, વિચિત્રતા અને વિષમતાઓ ઉભી થાય છે એ બધાનું મૂળ આ કર્મ છે. પણ એક એમાં સમજવા જેવી વાત એક જ છે કે હમણાં આપણે એમ કીધું કે ભાઈ એની પ્રકૃતિ નક્કી થઈ જાય છે કે આમ જ થશે, એની સ્થિતિ નક્કી થઈ જાય છે કે આટલો ટાઈમ સુધી આત્મા ઉપર રહેશે જ, એનો ફોર્સ નક્કી થઈ જાય છે કે આ જાતનો પ્રભાવ બતાડશે, તો પછી હવે એમાં કોઈ ફેરફાર થવાની શક્યતાઓ ખરી કે નહીં? કર્મ બંધાયા એટલે હવે આ જ રીતે ઉદયમાં આવશે ને આ જ રીતે ભોગવવા જ પડશે એવો નિર્ણય? તો કે નહીં, ઉભાડ્યો. ત્યાં આગળ પાછો ફરક છે. જેમ આ ચાર વસ્તુઓ નક્કી થાય છે એમ બીજી પણ ચાર જાતની પ્રક્રિયા થતી હોય છે અને એ ચાર જાતની પ્રક્રિયાઓમાં ઘણી બધી પાછી ફેરફારની શક્યતાઓ રહેલી છે. બંધાઈ ગયેલા બધા જ કર્મો એ આટલો ટાઈમ સુધી ટકશે જ, આવો જ સ્વભાવ બતાડશે જ, આટલો જ ફોર્સ એનો આવશે જ, આ બધો સામાન્યથી નિર્ણય થાય, પણ જે નિર્ણય થયો હોય એમાં ફેરફાર થવાની પણ શક્યતાઓ રહેલી છે. જો તમને પછી પ્રોસેસ કરતા આવડે, જો વળી પાછા તમારામાં કોઈ ચેન્જીસ આવે તો આ બધામાં ધર્મોળથી ફેરફારો થઈ જાય એવી પણ શક્યતા છે. અને એટલા માટે જૈન દર્શને એમ કીધું કે બાંધેલા બધા જ કર્મો અવશ્ય ભોગવવા જ પડે એવો નિયમ નહીં. કર્મ બંધાયા પછી એ ઉદયમાં જે આવે છે એની વચ્ચેનો થોક શાંતિનો કાળ હોય છે એનો, કે જે અવસરે આત્મા ઉપર કર્મ ચૂપચાપ પડ્યા રહેતા હોય છે કોઈ પણ જાતનો પ્રભાવ બતાડ્યા વિના. મેં ગઈકાલે સમજાવ્યું હતું કે ટાઈમ બોમ્બ તૈયાર થાય છે એટલે કર્મ બંધ થયો, ટાઈમ બોમ્બ
અમુક સમય સુધી પડ્યો રહે છે એનો અબાધાકાળ થયો શાંતિ કાળ, અને ટાઈમ બોમ્બ ફૂટે તો ભયંકર વિસ્ફોટ કરે અને એને જો ફૂસ કરી દેવામાં આવે તો એ કોઈ જાતનો પ્રભાવ ન બતાડે, એમ આત્માએ બાંધેલું કર્મ ઉદયમાં આવે તો ચોક્કસ એની પ્રકૃતિ સ્થિતિ રસ વગેરે બધાનો આપણને અનુભવ કરાવે, પણ એને ફૂસ પણ કરી શકાય છે. જ્યાં સુધી ફૂટ્યો નથી, કર્મ ઉદયમાં આવ્યા નથી, ત્યાં સુધી એના જે અબાધા કાળ દરમિયાન આત્મા જો પાછો પુરુષાર્થને પ્રાધાન્ય આપી દે, પુરુષાર્થ કરતો થઈ જાય, તો એ બાંધેલા કર્મોની અંદર પણ ધર્મોળથી પરિવર્તનો થઈ શકે છે. શુભ કર્મ અશુભમાં પરાવર્તન પામી શકે છે, ટૂંકા ગાળામાં ખપી જાય એવું બની શકે છે, અને ટૂંકા ગાળાનું કર્મ લાંબો સમય સુધી તમને ઉદયમાં આવે એવું પણ બની શકે છે. તીવ્ર રસ વાળું કર્મ સામાન્ય ફળ આપીને ચાલ્યું જાય એવું પણ બને, અને સામાન્ય ફળ આપનારું કર્મ એ હવે પછી જોરદાર ઉદયમાં આવે ત્યારે ફળ આપનારું બની જાય એવું પણ બને. લાડવા તૈયાર થયા પછી પણ એમાં ફેરફારની શક્યતાઓ છે, વળી પાછું જો તમે એને ઉથલ પાથલ કરો તો એમાં કંઈક ઝેરફેર કરો તો, અને એ બધી પ્રક્રિયાઓ પણ આત્માની ઉપર થાય છે. અને એવી કેટલી જાતની પ્રક્રિયાઓ થાય છે એ તો હું આવતીકાલે તમને સમજાવવાનો છું. જેમ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ આ ચાર વસ્તુઓ કર્મ બંધાતી વખતે થાય છે, એ કર્મ બંધાયા પછી એની ઉપર જે ચાર પ્રકારની પ્રક્રિયાઓ થાય છે, ચાર રીતે કર્મ બંધાય છે. પૃષ્ઠ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એના પારિભાષિક શબ્દો છે. એ શું ચાર પ્રક્રિયાઓ છે, કેવી કેવી રીતે કર્મ બંધાઈ શકે છે એ અંગેનું વિશ્લેષણ આવતીકાલે કરવું છે. આજે તો મારે તમને એ વાત સમજાવી છે કે આપણા જીવનમાં જે કઈ વિવિધતાઓ જોવા મળે છે, વિષમતાઓ જોવા મળે છે, વિચિત્રતાઓ જોવા મળે છે, એ બધાનું કારણ આત્મા ઉપર લાગેલી આ કર્મ રજકણો છે. એ ચુંબકીય શક્તિ આત્માએ જે ઉભી કરી અને કર્મની સાથેનો એનો જે સંબંધ થયો, એ બે તત્વોના સંમિશ્રણના કારણે આ બધી જ બહારની સંસારની અનેક પ્રવૃત્તિઓ અને વિષમતાઓનું સર્જન થઈ રહ્યું છે. અને એવો કર્મ જયારે આત્માની ઉપર આવે છે કર્મ પૂતગલો, ત્યારે આત્મામાં વ્યાકુળતા, ચંચળતા અને મલિનતા ઉભી થયા વિના રહેતી નથી. જેમ તળાવમાં પાણી આવે ત્યારે ખડભડાટ, શુદ્ધતા, ચંચળતા અને ડોળામણ આવી જાય છે, એમ આત્માની અંદર જયારે કર્મ પ્રવેશ કરે છે ત્યારે પણ આત્માની અંદર આ જાતની વિકૃતિઓ આવે છે. પણ એ કર્મ બંધાયા પછી જીવ જો જાગૃત બને અને વળી પાછું કંઈક પ્રક્રિયા બીજી ચલાવે તો એમાં ગજબના પરિવર્તનોને અવકાશ છે. અબાધા કાળ એ આપણા માટે મોટામાં મોટો આશાવાદ છે. જીવ ભાન ભૂલો બનીને, ન કરવાના કામો કરીને કોઈક કદાચ કર્મ બાંધી દે, એટલા માત્ર થી ગભરાવાની જરૂર નથી. બાંધેલા બધા જ કર્મો જો તરત ઉદયમાં આવતા હોય તો બહુ મુસીબત ઉભી થઈ જાય, પણ બાંધેલા કર્મો કોઈ દિવસ તરત ને તરત ઉદયમાં આવતા નથી. દરેક કર્મનો ચોક્કસ અબાધા કાળ તો હોય જ છે, અને એ અબાધા કાળ કોઈકનો ઓછો હોય, કોઈકનો વધુ હોય, કેટલો એનો શાંતિ કાળ છે એ આખી જુદી વાત છે. પણ એ શાંતિ કાળ દરમિયાન તમે ઘણું બધું પરિવર્તન કરી શકો છો, તમારા હાથની વાત છે, બાજી તમારા હાથમાં છે. આ મોટામાં મોટો આશાવાદ છે, અને એ આશાવાદ જ આપણા માટે બચવાની એક શક્યતા છે. જો બાંધેલા બધા જ કર્મો ભોગવવા જ પડતા હોત તો કોઈ દિવસ કોઈ આત્માનો મોક્ષ થઈ જ ન શકત. કારણ કે એક બાજુ કર્મ ભોગવવાના જ છે, અને ભોગવતી વખતે વળી પાછા રાગ દ્વેષ કંઈક ને કંઈક તો થવાનું જ છે, એટલે વળી પાછા નવા કર્મ બંધાવાના જ છે, બંધાયેલા વળી પાછા એ નવા કર્મોને ભોગવવાના જ છે. તો આ ચક્ર 20 ચક્ર ચાલ્યા જ કરત, એમાંથી કોઈ દિવસ આપણો ઉગારો જ ન થઈ શકત, કોઈ આત્માનો ક્યારે મોક્ષ ન થઈ શકત. પરંતુ બાંધેલા કર્મોને ભોગવ્યા વિના પણ આત્મા ઉપરથી ખંખેરી શકાય છે એ વાત આપણને એમ સમજાવે છે કે નહીં, જીવનો મોક્ષ પણ શક્ય છે. અનેક ઇતિહાસની અંદર એવા દાખલાઓ જોવા મળે છે કે કર્મ બાંધતા બાંધી દીધા, પણ બાંધેલા કર્મોને એમણે ભોગવવા નથી પડ્યા અને એ આત્માઓ મુક્ત બની ગયા છે. નહીં તો ધર પ્રહારી, અર્જુન વાળી જેવા આ ઘોર પાપીઓ એ કેવી રીતે મુક્ત થઈ શકે? હજી તો હમણાં પાપ કર્યું છે, ચાર ચાર હત્યાઓ કરી છે, ગૌ હત્યા, બ્રાહ્મણની હત્યા, સ્ત્રી હત્યા અને બાળ હત્યા. આવી ચાર ચાર હત્યાઓ કરનારો ધર પ્રહારી જેવો પાપાત્મા હત્યારો એ જ ભાવમાં મોક્ષે ચાલે જાય એ શક્ય છે? આટલા બધા કર્મોને ભોગવવા માટે એને કેટકેટલા જન્મો લેવા પડે, કેટકેટલા જીવનો સ્વીકારવા પડે, કેવા કેવા તબક્કાઓમાંથી પસાર થવું પડે, પણ એ કંઈ જ નથી થવું પડ્યું, કોઈ દુઃખ એ નથી ભોગવવું પડ્યું. અને એ બાંધેલા કર્મો એ એમને એમ ખપી ગયા અવાધા કાળ દરમિયાન તીવ્ર પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્તનો માર્ગ અપનાવીને એ દ્રઢ પ્રહારી અને અર્જુન વાળી કર્મોથી મુક્ત બની ગયા છે. એ વાત આપણને એમ કે છે કે કર્મ કદાચ ગઈકાલે ભલે બંધાઈ ગયા હોય, આજે જાગો તો તમે પણ એનાથી મુક્ત બની શકો છો. જો બાંધેલા બધા જ કર્મો ભોગવવા જ પડતા હોય તો પ્રસન્ન ચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન થઈ શક્યું ન હોત. પ્રસન્ન ચંદ્ર રાજર્ષિનું જીવન
અને એના પ્રસંગો એ આપણને બહુ અદભુત પ્રેરણાઓ આપે છે. પોતે રાજા હતા, ભગવાન મહાવીરની દેશના સાંભળી વૈરાગ્ય આવ્યો, સંસારનો ત્યાગ કરવા માટે તૈયાર થયા. નાનું બાળક છે, જવાબદારી પોતાના માથે છે, પરંતુ વૈરાગ્ય એટલો પ્રબળ બન્યો છે અને ઉંમર એટલી પરિપક્વ બની છે કે હવે જો બેસી રહે તો જિંદગીનો ભરોસો નથી અને જીવનમાં કરવાનું રહી જાય, એટલે પરિવારની યોગ્ય બધી વ્યવસ્થા ગોઠવી દીધી. પોતાના જે વિશ્વાસુ મંત્રીઓ હતા એ બધાને રાજ્યનો દોર સોંપી દીધો કે હમણાં તમે રાજ્ય સંભાળો અને આ રાજકુમાર ઉંમર લાયક થાય વ્યવસ્થિત એને તૈયાર કરજો, અને એ તૈયાર થાય શસ્ત્ર વિદ્યા શાસ્ત્ર વિદ્યા બધામાં પારંગત બને એટલે એનો વ્યવસ્થિત રાજ્યાભિષેક કરીને તમે એને રાજા તરીકે અંગીકાર કરજો અને એની આણ તમે બધા સ્વીકારજો. આવી બધી ભલામણો કરીને સંપૂર્ણ વ્યવસ્થા કરીને નાનકડા રાજકુમારને રાજા બનાવવાની જવાબદારી પોતાના વિશ્વાસુ મંત્રીઓને સોંપીને રાજા પ્રસન્ન ચંદ્ર ભગવાન મહાવીરના ચરણોમાં જીવનનું સમર્પણ કરે છે, સાધુ જીવન સ્વીકારી લે છે. સાધના શરૂ થઈ ગઈ છે, આગળ ને આગળ વધી રહ્યા છે સાધનાના માર્ગે, અને એ દરમિયાન હવે મેદાન મોકળું છે. સત્તાની લાલસા અને પતાવી પાડવાની વૃત્તિ એ માણસને ક્યારે અને કેવી રીતે તોફાને ચડાવે એની કોઈ કલ્પનાઓ થઈ શકતી નથી. મંત્રીઓની બુદ્ધિ બગડી, રાજકુમારને ભ્રષ્ટ કરીને પદભ્રષ્ટ કરીને પોતે જ આખું રાજ પચાવી પાડવું અને પોતાના સ્વાર્થો સાધી લેવા એવી ગણતરીની અંદર બધા જ માણસો પડી ગયા છે, અને પરિણામે રાજકુટુંબ સીડાવા માંડ્યું છે. રાજકુમારની ભયંકર ઉપેક્ષાઓ થઈ રહી છે, સમાજ જુએ છે, લોકો જાણે છે, પણ સત્તા અત્યારે એવી વ્યક્તિઓના હાથમાં છે કે કોઈ કઈ કરી શકે એમ નથી ને કોઈ કઈ બોલી શકે એમ નથી. એ દરમિયાનમાં ભગવાન મહાવીર ઘણા વખત પછી ત્યાં જ પધારે છે, એમનું સમોસણ મંડાયું છે, પ્રભુની દેશના ચાલી રહી છે, નગરજનોને ખબર પડે છે. મગધ સમ્રાટ શ્રેણિક અને અનેક નગરજનો પ્રભુના દર્શન કરવા માટે અને પ્રભુની દેશના સાંભળવા માટે નીકળ્યા છે. તે વખતે કેટલાક માણસો જે ચાલ્યા જાય છે, શ્રેણિક પણ પસાર થાય છે, રસ્તામાં જોયું તો જંગલની અંદર ઉપર આભ ને નીચે ધરતી કઈ કેતા કઈ નથી એવા ભયંકર જંગલની અંદર પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ એક પગ ઉપર ઉભા છે, બે હાથ આમ ઊંચા કર્યા છે અને દ્રષ્ટિ સૂર્યની ઉપર મંડાયેલી છે, અને એ રીતે કોઈ ધ્યાન સાધનાનો અભ્યાસ કરી રહ્યા છે, સૂર્યની આતાપના રહી રહ્યા છે. ધોમ ધકતા તાપની અંદર માણસ એક મિનિટ પણ ઉભો ના રહી શકે એવી ભયંકર ગરમીની અંદર અડવાણે પગે એક પગે ઉભાયેલા પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ સૂર્યની આતાપના લે છે, આમ આંખ સૂર્યમાં મંડાયેલી છે અને ધ્યાનમાં લીન થયેલા છે. રાજા શ્રેણી ત્યાંથી પસાર થાય છે, આ મુનિના દર્શન કરીને સ્તબ્ધ થાય છે. આહા, આવી ભયંકરમાં સૂર્ય આતાપના લેતા આ મુનિ કરી રહ્યા છે, વંદન કરે છે, વંદન કરીને આવે છે, કસ્તુરીને શરણમાં પહોંચે છે. ભગવાન મહાવીરને વંદન કરી પ્રભુની પ્રદક્ષિણા આપી, પણ એનું મન તો પેલા મહા મુનિની ઉપર મંડાયેલું છે. શું ગજબના એ રાજર્ષિ, ક્યાં એક વખતની એની રાજવી કાયા, કેવી સુખશીલ કાયા, અને આજે આવી સૂર્યની આતાપના લેતો એનું કષ્ટમય જીવન આહા કમાલ કરે છે. પ્રસન્ન ચંદ્ર રાજર્ષિને ભૂલી શક્યા નથી શ્રેણી. ભગવાનના દર્શન કરીને વંદન કરીને તરત જ પ્રભુની પાસે જાય છે કે પ્રભુ એક પ્રશ્ન પૂછવો છે. ભગવાન કહે છે પૂછો. પ્રભુ હું હમણાં અહીં આવતો હતો, રસ્તામાં પ્રસન્ન ચંદ્ર રાજર્ષિના દર્શન કર્યા, એની ધ્યાન ધારા જોઈને મસ્તક ઝૂકી ગયું. પ્રભુ અત્યારે આ પડે પણ એમની સાધનામાં ઉભેલા હશે, અત્યારે આ પડે એમનું મૃત્યુ થાય તો પ્રભુ એ મહામુનિ ક્યાં જાય? ભગવાન કહે છે કે હમણાં જો એ મહામુનિનું મૃત્યુ થાય તો એ મરીને સાતમી નારકીમાં જાય. શ્રેણી સ્તબ્ધ થઈ જાય છે. પ્રભુ આ મહામુનિ આ સાધનામાં ઉભેલા અને અત્યારે મૃત્યુ પામે તો સાતમી નારકીમાં? હા, સાતમી નારકીમાં. શ્રેણી પસાર થઈ ગયા પછી પાછળથી બે માણસો બીજા પણ નીકળ્યા હતા. એ બે માણસો રસ્તા ઉપરથી ચાલ્યા જાય છે, એમાંથી એક જણાની નજર પડી ગઈ મહામુનિની ઉપર. બાજુમાંથી જ રસ્તો જતો હતો, મહામુનિ ઉભા હતા એની નજીકમાંથી જ, અને પેલા એ તરત જ પોતાના સાથીદારને કીધું કે આ હા હા હા, જો તો ખરા આ મહામુનિની શું ગજબની સાધના છે, કેવા ધ્યાનમાં લીન થઈને ઉભા છે, કેટલું કષ્ટ સહન કરી રહ્યા છે, ધન્ય છે એમને. ત્યારે પેલા એના સાથીદારે કીધું કે શું દૂર સાધના એમની, પોતે સાધના કરવા નીકળી પડ્યા, દીકરાનો તો કોઈ વિચાર નથી કર્યો, શું કરવાની એવી સાધનાને સોંપી દીધું બધું મંત્રીઓને કે મારા દીકરાને મોટો થાય એટલે રાજ આપજો ને રાજ્યાભિષેક કરજો. એને ખબર છે મંત્રીઓએ શું હાલત કરી છે એના છોકરાની, રાજ તો એને મળવાનો નથી, એની સંપત્તિ એને કેટલી મળશે એ સવાલ છે, બધું બધા લોકો પચાવીને બેઠા છે અને દીકરાની તો હાલત ખરાબ કરી નાખી છે, આ લોકોની બુદ્ધિ બગડી છે, અને આ તો સાધુ થઈને નીકળી પડ્યો, એને શું છે? આમ પેલાએ કીધું, આ બે જણાની જે ચાલ્યા જતાની વાત સાંભળે છે, અને આ શબ્દો પ્રસન્ન ચંદ્ર રાજર્ષિના કાન ઉપર પડ્યા. બેની વાત મહામુનિએ પણ સાંભળી અને આ વાત સાંભળતાની સાથે ચમકી ગયા પ્રસન્ન ચંદ્ર, ધ્યાન ધ્યાનની જગ્યાએ રહ્યું અને એ વિચારમાં પડી ગયા કે હે આ શું કહે છે, મંત્રીઓએ
મારા દીકરાની ઉપર દાનત બગાડી એને પદભ્રષ્ટ કર્યો છે, રાત પચાવી પાડવા માંગે છે. હું નીકળી ગયો એટલે એ લોકોને એમ થઈ ગયું કે હવે અમને કોણ પૂછનાર છે, પણ એમ તો હું નહીં થવા દઉં, મારા દીકરાનો અહિત નહીં થવા દઉં. બે વ્યક્તિઓ વચ્ચે થતી વાતે પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનની અંદર એક જાતનો ખડભડાટ ઉભો કરી દીધો. એ ભૂલી ગયા કે હું સંસારનો ત્યાગ કરીને નીકળી ગયો છું, હવે હું જુદો છું, મારે ને રાજ્યને કોઈ લેવા દેવા નથી, દીકરા મારા નથી, રાજ્ય મારું નથી, વૈભવ મારો નથી, સત્તા મારી નથી. આ અન્યત્વ ભાવનાનું ચિંતન ગયું અને મહત્વ ભાવનું સ્થાપન થયું ત્યાં મહામુનિના ચિત્તની અંદર પણ એક સંકલ્પ અને વિકલ્પની પરંપરાઓ ઉભી થઈ ગઈ. અન્યત્વ ભાવના એ સંસારીને પણ સંત બનાવે અને મમત્વ ભાવ એ સંતને પણ વિકલ્પના માર્ગે તાણી જાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનની અંદર વ્યાકુળતા ઉભી થઈ ગઈ કે હે આવું કરે છે, હું નહીં ચલાવી લઉં, હું સહેજે નહીં નભાવી લઉં, એ લોકો સમજે છે શું. અને માનસિક ભૂમિકાએ પ્રસન્નચંદ્ર રાજર્ષિ જાણે કે પોતાના મંત્રીઓની પાસે પહોંચી ગયા છે, એ લોકોની જડતી લે છે, તમે લોકો સમજો છો શું, આટલા માટે મેં તમારી ઉપર ભરોસો મૂક્યો હતો, એ હું બિલકુલ નહીં થવા દઉં મારા દીકરા, તમે એમ નહીં સમજતા કે એનો કોઈ નથી, હું બેઠો છું. જાણે કે એની સાથેનો સંઘર્ષ શરૂ કરી દીધો, બોલાચાલી શરૂ થઈ, મંત્રીઓ પણ દાદ આપતા નથી અને પરિણામે એ બોલાચાલી યુદ્ધમાં પરિણમી. સામે આખો મંત્રીઓ અને એનું વિરાટ સૈન્ય છે, આ બાજુ એકલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે અને યુદ્ધ શરૂ થઈ ગયું છે. મારો કાપો ચાલી રહ્યું છે. માનસિક ભૂમિકા એ બધું જ, જે વખતે આ મારો કાપો કરે છે, એક કાપી આ છોડી આ તલવાર નાખી, માનસિક ભૂમિકા એ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે પ્રસન્નચંદ્ર રાજાના મનમાં. તે જ વખતે સૈનિક ત્યાં પહોંચ્યા છે સમાવસ્તરમાં અને ભગવાનને પૂછે છે કે પ્રભુ અત્યારે પેલા મહામુનિનું મૃત્યુ થાય તો એ ક્યાં જાય. ભગવાને કીધું કે હમણાં મરે તો સાતમી નારકીમાં જાય. કર્મ હકીકતમાં એ વખતે મૃત્યુ પામે તો આ મન વચન કાયાની પ્રવૃત્તિના કારણે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ એનામાં જે ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ એને એટલી બધી કર્મરચકણોને એવી કર્મરચકણોને આત્માની ઉપર ચોંટાડી દીધી છે. કર્મના દરિયા એટલા બધા એકત્રિત થઈ ગયા છે, એવા કર્મ બંધાઈ ગયા છે કે હમણાં જો એ મૃત્યુ પામે તો એ કર્મ પદગલો એને સાતમી નારકીના ભયંકર દુઃખોની પ્રકૃતિનું દર્શન કરાવ્યા વિના રહે નહીં. આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે એટલે કે કર્મ બંધ થઈ ગયો છે. સાતમી નારકીના દરવાજા દેખાડે એ દુઃખની સંવેદનાઓમાં મૂકી દે, દીર્ઘકાળ સુધી ત્યાં આગળ એને રહેવું પડે એવો કર્મબંધ પ્રસન્નચંદ્ર રાજાના આત્માએ કરી દીધો છે. કર્મબંધ થઈ ગયો પણ બાંધેલા બધા જ કર્મો ભોગવવા જ પડે એવો નિયમ નથી. મારો કાપો ચાલી રહ્યું છે મનમાં અને એ વખતે આ સાતમી નારકીના દરિયા એને એકત્ર કરી લીધા છે, કર્મ બંધાઈ ચુક્યા છે. માનસિક ભૂમિકા યુદ્ધ ચાલે છે. આમ ચાલતા 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 જાણે કે બધા શસ્ત્રો ખૂટી ગયા છે, સામેથી મારો જોરદાર આવી રહ્યો છે, સામે ઘણા બધા છે, આ બાજુ પોતે એકલા છે અને એમાં ક્યાંય પહોંચી શકતા નથી, હવે કોઈ શસ્ત્ર રહ્યું નથી, હવે શું કરવું. સામેથી એક તીર આવે છે, એ તીરને પાછું ઠેલવું છે, એને મારી હટાવવો છે, એને તોડી નાખવું છે, પણ પાસે કઈ નથી, શું કરવું, કેવી રીતે બચવું, કોઈ ઉપાય નથી દેખાતો. ત્યાં તે વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં વિચાર આવે છે કે હવે મારી પાસે શસ્ત્ર નથી, કઈ નથી, મારો મુગટ લઈને ફેંકવું તો આ તીર અટકી જશે. અને મુગટ ઉપાડીને ફેંકવા માટે પ્રસન્નચંદ્ર રાજર્ષિ જ્યાં ઊંચા હાથ કરીને સૂર્યની આતાપના લેતા ધ્યાનમાં ઉભા હતા, હવે તો મુદ્રા જ ધ્યાનની રહેતી, મનમાં તો દુર્ધ્યાન ચાલતું હતું. અને મુગટ ઉપાડવા માટે તરત જ હાથ નીચો કરીને માથા ઉપર લઈ જાય છે, જાણે માથા ઉપરથી મુગટ ઉપાડીને ફેંકું, પણ જેમ માથા પર હાથ નાખ્યો મુગટ તો હતો જ નહીં, સાધુ થઈ ગયા હતા, ક્યારના આભૂષણો તો ઉતારી દીધા હતા, મુગટ નથી આવતો હાથમાં, માથું આવે છે સાફ, અરે મારો મુગટ ક્યાં ગયો, મુગટ ક્યાં ગયો. એ વિચાર આવતાની સાથે તરત જ ખ્યાલ આવ્યો તો ઓહો મુગટ ક્યાંથી હોય, હું તો સાધુ થઈ ગયો છું, મેં તો બધાનો ત્યાગ કર્યો, રાજ્યનો ત્યાગ કર્યો, સ્વજનોનો ત્યાગ કર્યો, પુત્ર પરિવારનો ત્યાગ કર્યો, મમત્વ ભાવનો ત્યાગ કર્યો, બધું છોડીને પ્રભુના ચરણે મેં મારા જીવનનું સમર્પણ કર્યું, હવે મારું કંઈ નથી, મુગટ ક્યાંથી હોય. અને વળી પાછો એમાંથી જ વિચાર આવ્યો કે હું સાધુ થઈ ગયો છું, મુગટ નથી એટલે સાધુ થઈ ગયો છું, અને સાધુ થઈને મેં આ મારો કાપોના વિચારો કર્યા, અરર આ ભયંકર હિંસાના વિચારો, ભલે બાહ્ય દ્રષ્ટિએ નહીં પણ માનસિક ભૂમિકાએ તો મેં કેટલી ભયંકર હિંસા કરી નાખી, કેટલાની કતલ કરી નાખી, કેવાને કાપી નાખ્યા, જોઈ લઈ નહીં છોડું, ભયંકર ક્લિષ્ટ વિચારોમાં હું ચડી ગયો, અરર મેં આ શું પાપ કર્યું. પશ્ચાતાપની ધારા ચાલુ થઈ ગઈ. સાતમી નારકી દેખાડે એવા કર્મ બંધાઈ ગયા હતા, પણ કર્મ બંધાયા પછી તરત ઉદયમાં આવતા નથી કે હમણાં જ કઈ સાતમી નારકીમાં પહોંચી જાય, હજી તો આ ભાવ ચાલુ છે. એટલે કે કર્મનો અબાધા કાળ હતો, અને એ અબાધા કાળ દરમિયાન પ્રસન્નચંદ્ર રાજાના મનની અંદર પશ્ચાતાપ જાગ્યો, ભયંકર પશ્ચાતાપ, અને અબાધા કાળની અંદર આ ટાઈમ બોમ્બને ફૂસ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. પેલી બાજુ ભગવાનને
સૈનિક પૂછે છે કે પ્રભુ મરે તો ક્યાં જાય, ભગવાને કીધું સાતમી નારકીમાં, એટલે સૈનિક ના મનમાં કઈ ગેર બેસતી નથી, કારણ કે એને તો એનું બાહ્ય દર્શન કર્યું છે. એક કે પ્રભુ આપની કઈ ભૂલ નથી થતી, હું પેલા મહામુનિ નું પૂછું છું કે જેના હમણાં હું દર્શન કરીને આવ્યો, જે સૂર્યની આતાપણા લઈ રહ્યા છે, કઠોર કષ્ટ સહન કરી રહ્યા છે, પ્રભુ ધ્યાનમાં લીન બની રહ્યા છે, એ પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ માટે હું પૂછું છું કે પ્રભુ હમણાં આ ક્ષણે જો એમનું મૃત્યુ થાય તો એ ક્યાં જાય. ફરીથી જયારે આ પ્રશ્ન પૂછે એ દરમિયાનમાં અહીંયા આગળ એના મનની આખી ભૂમિકા બદલાઈ ગઈ છે, એટલે ભગવાન વળી પાછો જવાબ આપે છે કે અચ્છા અચ્છા શ્રેણી, હમણાં જો હવે આ પડે એનું મૃત્યુ થાય તો એ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં અનુત્તર દેવલોકમાં જાય. શેનું આ પરિવર્તન છે? બાંધેલા બધા જ કર્મો ભોગવવા જ પડે. કેટલું મોટું આ અજ્ઞાન આપણા મનમાં ઘર કરી ગયું, માટે ક્ષણે ક્ષણે પુરુષાર્થ કરવાનો થનગનાટ આપણો ચાલ્યો ગયો. અરે સતત આપણો તો અવાધા કાળ જ ચાલે છે. પુરુષાર્થ કરવામાં પાછી પાણી ના કરો, શુભ કાર્યોનો પુરુષાર્થ હંમેશા કરતા રહો તો અશુભ કર્મબંધનો અવાધા કાળ એ તમારો તૂટી જશે. બહુ મોટો આશાવાદ છે આ. શ્રેણી ભગવાનને પૂછે છે ને પ્રભુ કહે છે કે હમણાં જો એ મૃત્યુ પામે તો સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જાય. અને હજી આ ચર્ચા ચાલે છે એટલામાં ત્યાં તો પ્રસન્ન ચંદ્ર રાજર્ષિના મનના પશ્ચાતાપની ધારા વધુ ને વધુ તીવ્ર બનતી જાય છે. અને એ તીવ્રતાએ પહોંચેલો એ પશ્ચાતાપ, એ પશ્ચાતાપનો અગ્નિ એવો પ્રગટી ચુક્યો છે કે એમાં હમણાં બાંધેલા જ કર્મો નહીં, જન્મ જન્માંતરના એકઠા કરેલા કર્મો, જે અબાધા કાળ જેનો ચાલતો હતો, જે બધા પડ્યા હતા, ઉદયમાં આવવાના બાકી હતા, એવા કેટ કેટના કર્મો બળીને ખાક થઈ રહ્યા છે. પશ્ચાતાપનો અગ્નિ એ અનેક કર્મોને સાફ કરી રહ્યો છે. અને અહીંયા જે ભગવાન અને સૈનિકનો વાર્તાલાપ ચાલે છે, અને ત્યાં આગળ આ પશ્ચાતાપની ધૂળીમાં અગ્નિમાં જે કર્મોની આહુતિઓ અપાઈ રહી છે, જે અગ્નો કર્મો બળી રહ્યા છે, એ બળતા 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 પશ્ચાતાપની એવી ઉચ્ચ કક્ષાની ધારામાં ચડ્યા, મનના અધ્યવસાયોએ એવી કોઈક ઉચ્ચતા પ્રાપ્ત કરી લીધી કે અહીં સૈનિક અને પ્રભુની ચર્ચા ચાલે છે. અને ત્યાં આગળ પ્રસન્નચંદ્ર રાજર્ષિના આત્માના ગુણોને હણી નાખનારા ઘાતી કર્મો ક્ષય થઈ ગયા, અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. બાંધેલા બધા જ કર્મો ભોગવવા પડે એવું કેમ કહી શકાય? અને જો એમ હોત તો આ પ્રસન્નચંદ્ર રાજર્ષિનો ઇતિહાસની અંદર આ દ્રષ્ટાંત ખોટું ઠરત. હજી તો શ્રેણી ચર્ચા કરે છે ને ત્યાં તો દેવબિંદુ ભી વાગી, કેવળ જ્ઞાનનો ખ્યાલ દેવોને આવ્યો, દેવોએ એ મહામુનિના કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવાને માટે દેવબિંદુ ભી વગાડી. અને શ્રેણી વળી વિચારમાં પડી ગયો કે આ અચાનક દેવબિંદુ ભી ફરી ક્યાંથી વાગી, અને ત્યાં પૂછે છે પ્રભુને. ત્યાં પ્રભુએ કીધું કે તમે હમણાં જે મહામુનિ માટે પૂછતા હતા એ પૂર્ણતાને પ્રાપ્ત કરી ગયા છે, એમને કેવળ જ્ઞાન પ્રત્યુ છે. મનને સંભાળતા આવડે તો જીવન સચવાઈ જાય, મનને જો બગાડ્યું તો જીવન બગડી જાય. મન ઉપર બધો જ આધાર છે. ભલે એક વખત કદાચ ભૂલ પણ થઈ ગઈ અને પાપ પણ બંધાઈ ગયા, પણ એ પાપોના રોગણા રડીને બેસી રહેવાનો કોઈ અર્થ નથી. મેં તો બહુ પાપ કર્યા છે, આહા મારા સાહેબ એટલા ખરાબ વિચારો આવે છે, એવા કર્મો બંધાયા કરે છે, અમારું તો શું થશે કઈ ખબર પડતી નથી, બહુ સારું થશે, કરવું છે, શું થશે, શું કે રોગણા જ રડવા છે આપણે આપણા કર્મોના. થઈ ગયા પાપ થઈ ગયા, ચાલો વાંધો નહીં, હવે એના રોદના રડીને બેસી રહેવાથી શું થશે, ખોટા કામો કર્યા છે તો વાંધો નહીં, પણ હજી એ ઉદયમાં નથી આવ્યા કર્મો, બાજી તમારા હાથમાં છે, સંભાળી લો તો જીત તમારી છે. અબાધા કાળ એની અંદર આ કામ કરી દેતા આવડવું જોઈએ, મનને સંભાળી લો. એટલા માટે તો આપણા અનેક જ્ઞાની પુરુષોએ કીધું કે મન કી જીતે જીત હે ને મનની હારે હાર, મન લઈ જાય મોક્ષમાં ને મને નરક મોજાર. પ્રસન્નચંદ્ર રાજર્ષિ તો જ્યાં હતા ત્યાં ને ત્યાં જ છે. જે કઈ ઉપરથી નીચે સુધીની આખી પરિક્રમા થઈ ગઈ, ઘડી પેલા સાતમી નારકીમાં પહોંચવાની તૈયારી, ઘડી પછી સર્વાર્થ સિદ્ધ વિમાનની વાતો, અને ક્ષણ માત્ર ની અંદર કેવળ જ્ઞાનની નિષ્પત્તિ, આ 14 રાજલોકની યાત્રા કરાવનાર કોણ હતું? માત્ર મન. મનની જીતે જીત છે ને મનની હારે હાર, મન લઈ જાય મોક્ષમાં અને મન હી નરક મોજા. મનની ઉપર તો બહુ મોટો આધાર છે. આ મનને જો સંભાળી લેતા આપણે શીખી જઈએ તો આપણું જીવન ધન્ય બની જાય. મનને સંભાળતા શીખી જાઓ. આશ્રવ ભાવના એક જ વાત કરે છે કે કર્મ ગમે એટલા ખતરનાક હોય, કર્મ ગમે એટલા બળવાન હોય, કર્મની ઝંઝાળ ગમે એટલી પથરાયેલી હોય, એની ચિંતા કરવાની જરૂર નથી. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. જ્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સાતમી નારકીના કર્મ બાંધ્યા હશે ત્યારે એની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ ચારે વસ્તુઓ નક્કી થઈ હશે કે નહીં? થઈ જશે. છતાં એ ચારેમાં પરિવર્તન પણ થઈ ગયું કે નહીં? સાવ એનાથી મુક્ત પણ બની ગયા કે નહીં? બની ગયા. દરિયા કિનારા ઉપર ફરવા ગયા હો ચોપાટી, ત્યાં આગળ દરિયા કિનારે સાંજે હવા ખાતા બેસો
બેસો એટલે દરિયાની રેતીના કણિયા તમારા કપડા ઉપર થોડા ઘણા ચોંટે તો ખરા, પણ એને ચોંટેલા રાખવા કે ખંખેરી નાખવા એ તમારા હાથની વાત. ઉભા થઈને પછી આમ આમ કરો તો બધા ખંખેરી જાય ને તમે પાછા હતા એવા ને એવા ઘરે આવી જાઓ. અને ચોંટેલા રેવા દો તો આપણે કર્મ પૂતગલો ચોંટે છે એને ખંખેરવા છે કે ચોંટાડેલા જ રાખવા છે, શું કરવું છે? અને એ જો કરવું હશે તો આ વાતો શીખવી પડશે. મનને સંભાળતા શીખી જાઓ, મનની કાળજી લેતા શીખી જાઓ, મનને રોજ માંજવાનું શરૂ કરી દો. હા, અમારે આ બહેનોને મારે એ કહેવું છે કે વાસણ તો રોજ માંજતા હશો પણ મનને માંજવાનું રાખ્યું છે ખરું? વાસણ ચીકણા થઈ જાય, વાસણ મેલા થઈ જાય, વાસણ ગંદા થઈ જાય તો એ નથી ગમતા. મન ચીકણું થઈ જાય ક્યાંક ચોંટ્યા કરે, મન મેલું થઈ જાય, મન ગંદું થઈ જાય તો એ ચાલે. વાસણ જો રોજ માંજીએ છીએ તો મનને પણ શા માટે આપણે ના માંજીએ? પશ્ચાત આપણા વિચારો દ્વારા, તત્વ દ્રષ્ટિઓ દ્વારા, જ્ઞાન ભાવનાઓ દ્વારા સતત મનને માંજતા રહો તો તમારું મન નિર્મળ બની જશે. અને મનની જીતે જીત, મન જીત્યું તો જીવન એનું જીતાઈ ગયું છે. આપણે મનને સંભાળતા શીખવાનું છે. બહેનો મનને માંજતા શીખી જાય અને ભાઈઓ મનનું ડ્રાઇવિંગ કરતા શીખી જાય. ડ્રાઇવિંગ કરતા આવડે છે? ગાડીનું ડ્રાઇવિંગ કરો છો કે નહીં? કોઈ વાર ડ્રાઇવિંગ કરતી વખતે બે પગ ક્યાં રાખો? એક એક્સિલેટર ઉપર ને બીજો બ્રેક ઉપર, બે બરોબર હોય. બે માંથી એકાદું ફેલ થઈ જાય તો એક્સિલેટર ઉપર બરોબર પગ દબાવો અને ગાડીને મારી મૂકો. પણ ક્યાંક બમ્પ આવતો હોય, ક્યાંક વળાંક આવતો હોય, ક્યાંક કંઈક ગરબડ હોય અને તે વખતે જો બ્રેક તમારી ફેલ થઈ ગયેલી હોય તો શું હાલત થાય? તમે મારો અને બીજાને મારો. જીવનના આ માર્ગની અંદર જો જવું જ છે અને ગાડી જીવનની ગાડી લઈને નીકળી પડ્યા છીએ તો ડ્રાઇવિંગ કરતા શીખી જવું પડશે. માત્ર એક્સિલેટર જ દબાવ્યા કરશો, ગતિ જાત્યા કરશો આ જીવનને, પણ મનની બ્રેક જો ફેલ થઈ ગઈ હશે, મનની બ્રેક મારતા જો અવસરે નહીં શીખ્યા હોઈએ તો હાલત શું થાય? એક્સિડન્ટ થાય કે બીજું કંઈ, ભટકાઈ જાઓ કે બીજું કંઈ, અને ભટકાઈ જાય પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી કરે. આજે એમ નથી લાગતું કે આપણા મનની બ્રેક ક્યાંક ફેલ થવા માંડી છે? શીખવું છે ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ સ્કૂલ ખોલીએ, બે બરોબર સલામત જોઈએ. એક્સિલેટર અને બ્રેક જે વખતે જે દબાવવું પડે દબાવતા જવાનું ને આગળ ના આગળ, આગળ ના આગળ વધતા જ જવાનું, તો જ કામ થઈ શકે. ગાડી, દુનિયાની ગાડીઓ તો બહુ ચલાવી, હવે જીવનની ગાડી ચલાવતા શીખી જાઓ. અને એ માટે તમારી બ્રેક ક્યાં ફેલ નથી થઈ ગઈ ને એની હંમેશા સાવધાની રાખજો. મન સાધ્યું તેને સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. આનંદગંજી મહારાજે કીધું કે મન સાધ્યું તેને સઘળું સાધ્યું. મનને સાધતા જેને આવડી જાય એને બધી સાધનાઓ કરી લીધી છે, એને પછી કોઈ સાધના કરવાની જરૂર નથી. મન સાધ્યું તેને સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. મનને સંભાળો. પ્રસન્ન ચંદ્ર રાજર્ષિનો આ પ્રસંગ આપણને અદભુત પ્રેરણા આપે છે કે જો મન બગડ્યું તો યાદ રાખજો જીવન એવું બગડી જશે, ક્યાં ભટકાઈ જશે કઈ ખબર નહીં પડે. અને મન જો સુધર્યું તો બધું સુધરી જશે, એમાં કોઈ વાંધો નહીં આવે. નહીં તો શ્રેણી ઘડી પર પહેલા જેને માટે સાતમી નારકીની વાતો સાંભળતા હોય એને ઘડી પર પછી કેવળ જ્ઞાન થઈ જાય શક્ય છે શું? અને આ વાત આપણને સાવધાની પણ આપે છે અને આપણા ઉત્સાહમાં અભિવૃદ્ધિ પણ કરે છે. એમ કે છે કે કર્મનો અવાધાકાર ચાલે છે ત્યાં સુધી બાજી તમારા હાથમાં છે. નિરાશ થતાની, હતાશ થતાની અવાધાકાર છે. બંધાયેલા કર્મો ભોગવવા જ પડે એવો નિયમ નથી. એમાં ઘણા બધા પરિવર્તનો થઈ શકે છે. જો અર્જુન મારીનું કલ્યાણ થઈ શકતું હોય, જો દળ પ્રહારી ઉન્નતિના માર્ગે આગળ વધી શકતો હોય અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાતમી નારકીમાંથી સિદ્ધ શિરા ઉપર જો પહોંચી શકતા હોય માત્ર ગણતરીની પળોમાં, તો આપણે કેમ ન પહોંચી શકીએ? બધી જ શક્યતાઓ છે. અને એ શક્યતાઓનો વિચાર આ સાતમી ભાવનામાં કરવાનો છે કે આ મારા જીવનની અંદર જે વિચિત્રતાઓ, વિષમતાઓ અને વિવિધતાઓ ચાલી રહી છે એ કોના કારણે છે? આ કર્મ પૂતગલોના કારણે છે. મારો આત્મા ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરીને મન વચન કાયાની કોઈ પણ વૃત્તિ પ્રવૃત્તિ દ્વારા આ કર્મ પૂતગલોને આત્મા ઉપર ચોંટાડે છે. કર્મ બંધાય છે એટલે કે એની પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ આ ચાર કાર્યો નક્કી થઈ જાય છે અને એ પછી આ બધી ગળમથલો ઉભી થાય છે. પણ બંધાઈ ગયેલા કર્મોનો અબાધાકાર, ટાઈમ બોમ્બનો શાંતિકાળ જે ચાલતો હોય છે એ દરમિયાનમાં જો મને સાવધાની કેળવતા આવડી જાય તો શક્યતા પણ છે કે બાંધેલા બધા જ કર્મો ભોગવવા જ પડે એવો નિયમ નથી. એ શું ચાર પ્રક્રિયાઓ થાય છે? જેમ પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ આ ચાર વાતો થાય છે એમ કર્મ જયારે બંધાય છે ત્યારે કેવી કેવી રીતે બંધાય છે, આ બંધ થવાની પદ્ધતિઓ પણ ચાર પ્રકારની છે. જેમ એના પ્રકાર ચાર છે એમ એની પદ્ધતિઓ ચાર છે. ચાર રીતે કર્મ બંધાય. એકનું એક કર્મ તમે પણ બાંધો ને હું પણ બાંધું, એક સરખી જ પ્રવૃત્તિઓ, એક જ પ્રવૃત્તિ તમે કરો છો ને હું કરું છું,
એના દ્વારા એક જ પ્રકારનું કર્મ તમે બાંધો છો ને હું બાંધું છું, છતાં આપણા બંનેના કર્મોમાં ઘણો બધો ફરક હોય એવું પણ બની શકે. કારણ કે બાંધવાની રીત પાછી જો જુદી જુદી હોય તો પરિણામ પાછું જુદું જુદું આવે. એવી ચાર રીતો છે જેને જૈન પરિભાષામાં પૃષ્ઠ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત આ ચાર શબ્દો આપવામાં આવ્યા છે. આ ચાર રીતો કઈ છે, કઈ કઈ રીતે આ કર્મ બંધાય છે, એ બંધાય ત્યારે એનામાં કેવું કેવું તારતમ્ય આવે છે, કેવો કેવો ફરક ઉભો થાય છે, અને એ કર્મ જે બંધાયા એ ચારમાંથી પણ પાછા ત્રણ પ્રકારના કર્મોમાં કેવી કેવી રીતે પરિવર્તનો શક્ય છે, માત્ર એક જ જે નિકાચિત કર્મ હોય છે એ નિકાચિત કર્મની અંદર કોઈ પરિવર્તન નથી થઈ શકતું એનું પણ કારણ શું છે, આ બધી વાતો અને એની સાથે વિનય વિજયજી મહારાજ અહીં આગળ આપણને જે સમજાવે છે કે વ્યાકુળતા, ચંચળતા અને મલિનતા આ ત્રણ આત્માની અંદર વિકૃતિઓ ઉભી થઈ ગઈ છે, એને બદલે સ્વસ્થતા, સ્થિરતા અને પવિત્રતા આત્માની જે મૂળભૂત પ્રકૃતિ છે એ મૂળભૂત પ્રકૃતિને પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ, કેવી રીતે સંવર ભાવનાનો સહારો લેવો જોઈએ અને એ માટે તત્વચિંતનની શું શું હજી પણ દિશાઓ ખુલવાની છે એ બધી વિચારણા આવતીકાલે આપણે કરીશું. આજનું પ્રવચન અહીં આગળ પૂર્ણ થાય છે. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.